રીગવા સ્વાગત છે ખૂબ જ ઓછો સમય રહ્યો છે આપણી પાસે એટલે હું ફટાફટ તમામ મહેમાનોની પ્રતિક્રિયા લઈ લઉં પ્રતિકભાઈ મોડસ ઓપરેન્ડી જાણવા માંગે છે કે આખરે આ પ્રકારની ઘટનાઓ સામે કઈ રીતે આવે છે પેપરમાં જાહેરાત પણ આપવામાં આવે છે અને ખુલ્લે આમ જાણે કે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવે છે જાહેરાતો દરમિયાન હવે ખાસ કરીને આપના માધ્યમ દ્વારા જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીના વાલીઓ જે આ શો જોઈ રહ્યા છે એ સમક્ષ હું એક આ જે આર પટેલ નામનું જે વ્યક્તિ જે છે એ કઈ રીતે વિદ્યાર્થીઓને ફોસલાવી અને ખાસ કરીને કઈ રીતે પોતે આખો પ્લાન બનાવી અને આ ફરજી સર્ટિફિકેટ જે છે એ આપી રહ્યા છે વાત કરું તો અંદર એ લોકોએ થોડો ચેન્જ કર્યો છે પેલા ડાયરેક્ટ પૈસા આપીને સર્ટિફિકેટ આપી દેવામાં આવતું હતું પરંતુ જે તે વખતે હવે શું કરવામાં આવે છે તો કે ભાઈ જે કોઈ પણ વર્તમાન પત્ર ની અંદર એક જાહેરાત આપવામાં આવે છે અને ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે એમાં એ લોકો એક એવો શબ્દ વાપરે છે શબ્દ એવો વાપરે છે કે ભાઈ આર્થિક વર્ગ જે ધરાવતું હોય એવા જ લોકો કોન્ટેક કરે આવા જ્યારે શબ્દો અમારી કાન ઉપર આવે છે ત્યારે એક પ્રશ્ન ખૂબ જરૂરી બને છે કે શું રૂપિયા હોય તો જ નોકરી મળે ગુજરાત સરકારને ખાસ અમે એક અપીલ કરીએ છીએ કે આની ઉપર તાત્કાલિક ધોરણે પગલા લેવા પડે આ લોકોની મોડેસ ઓપરેશન વાત કરીએ તો કે ભાઈ આ રીતે ન્યૂઝપેપરની અંદર જાહેરાત આપવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થીઓ એનો કોન્ટેક કરતા હોય છે

આવા જે ફરજી ડિગ્રી વાળા જે કોઈ પણ કૌભાંડીઓ જે છે એ માત્ર ને માત્ર ચાલીસ દિવસની અંદર જ પૈસા આપો અને સર્ટિફિકેટ આપવામાં આવે છે અને ત્યારબાદ જે કોઈ પણ આનો ઉમેદવાર છે એ ઉમેદવારેને જે તે રાજ્યની અંદર બોલાવી આખા વર્ષના જે કોઈ પણ રજિસ્ટર છે એની અંદર સહી કરાવવામાં આવે છે અને ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે એક જ દિવસની અંદર એના જે કોઈ પણ પરીક્ષાના પેપર છે એ લખાવી દેવામાં આવે છે અને એના આઈ કાર્ડ ઉપર સહી લેવામાં આવે છે એટલે કે પેલા તો ગેરરીતિ તો કરતા જ પરંતુ આ લોકો છાતી ઠોકીને ખોટું તો કરે છે પરંતુ સાચી રીતે ખોટું કરે છે કારણ કે કાલ સવારે જો સરકાર દ્વારા આની તપાસ કરવામાં આવે તો એ લોકો પકડાય નહીં પરંતુ આપણા માધ્યમથી ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને અમે ખાસ એક અપીલ કરીએ છીએ કે આવા જે કોઈ પણ લોકો તમારા ધ્યાનમાં હોય તો એને ખુલ્લા પાડો જી 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 બિલકુલ હિરેનભાઈ કંઈ કહેવા માંગે છે હિરેનભાઈ ઓગણીસો બે હજાર કોંગ્રેસ ના દિવસે પ્રવક્તા કરી હતી ને જે પ્રકારે ગામથી ગાંધીનગર શહેરથી સચિવાલય સુધી ભ્રષ્ટાચાર ચાલુ છે સુધી કાવતરું ચાલુ છે એમાં બોગસ માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ પ્રમાણપત્રો તમારું જે પ્રકારના સર્ટિફિકેટ આવે છે જે એલિજિબિલિટી સર્ટિફિકેટ કહી શકાય એમાં એમપીડબ્લ્યુ જે સર્ટિફિકેટ ની વાત આપણે જે કરી છે જતીનભાઈ વાત આવ્યું છે ઓપીજીએસ નું જે એનરોલમેન્ટ ની વાત કરી એ આખી આખી યુનિવર્સિટી આવી છ યુનિવર્સિટીઓ સંસ્થાઓ એનું કોંગ્રેસ પક્ષ ટૂંક સમયમાં આખી રજૂઆત કરશે અને આ બહાર લાવશે પણ અત્યારે હું તમારી સામે બે યુનિવર્સિટી નામ તો અત્યારે આપી રહ્યો છું એક તો ઓપીજીએસ રાજસ્થાન યુનિવર્સિટી તમિલનાડુની યુનિવર્સિટી છે વિનાયક મિશન યુનિવર્સિટી અને આવી છ યુનિવર્સિટી રાજસ્થાનની એક તમિલનાડુની એક અને હિમાચલ પ્રદેશની એક આવી છ અલગ અલગ સંસ્થાઓના ડિટેલ સાથે આપણે સરકાર રજૂઆત કરી હતી એમપીએસડબલ્યુ ના દિવસમાં આપીને ચાલીસ હજાર એક લાખ સુધીના રૂપિયા લઈને સુનિયોજિત પાંચ હજાર કરોડ નું કૌભાંડ આ ચાલી રહ્યું છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં જે વ્યાપક વ્યાપક કૌભાંડ એનાથી પણ મોટા પ્રમાણે વ્યાપક કૌભાંડ છે આ તમામ માહિતી આપવા છતાં સરકારે આંખ આડા કાન કરીને આજ દિન સુધી કોઈ પણ કાર્યવાહી કરી નથી જી યુવરાજ ત્રીસ સેકન્ડ છે મારી પાસે માત્ર આ યુનિવર્સિટી સંડોવણી આમાં સામે આવેલી છે ગંભીર બાબત તો છે હવે શું કરવું જોઈએ સરકારે આ મુદ્દે કોઈ ખાસ કરીને પ્રતિકભાઈએ વાત કરી અને હિરેનભાઈ જે વાત કરી વાત સાથે હું સહમત છું આ બહુ સિસ્ટમેટિક સ્કેમ ચાલી રહ્યું છે આ અમુક લોકો દ્વારા રચાયેલું એક પ્રકારનું નેક્સસ છે આને રોકવા માટે સરકારે કાં તો સીબીઆઈ તપાસ કરાવવી પડશે અત્યારે આના માટે અને કાં એક સ્પેશિયલ એસઆઈટી ની રચના કરી અને આ તમામ બાબતો છે એને રોકી શકાય છે પરંતુ જ્યાં અભાવ છે ને એ છે ઈચ્છાશક્તિનો કેમ કે જો સત્તા પક્ષ અત્યારે જવાબ દેવા માટે આપણા ટેબલ ઉપર ટોક કરવા માટે પણ તે ઉપસ્થિત નથી તો એક બે કૌભાંડ થયા એક તો પેલું ખોટી રીતે ડિગ્રી આપવાનું બી કૌભાંડ થયું અને ભરતી નું કૌભાંડ તો હતું ને ડબલ ડબલ કૌભાંડો ચાલતા હોય સરકાર સરકાર

નામ આપવામાં આવી રહ્યા છે તે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી ના તો સરકાર દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા પણ આપવામાં આવે છે એટલે હવે સવાલ એ છે કે શું કોઈ કાર્યવાહી નહીં થાય કે પછી તપાસ નહીં થાય એટલે આ પ્રકારના કૌભાંડ બહાર લાવવાનું જ બંધ કરી દેશે વિદ્યાર્થી નેતાઓ કારણ કે ક્યાંય દૂર દૂર સુધી આશા દેખાતી જ નથી તેઓને વારંવાર પુરાવા રજૂ કરવા છતાં પણ એટલે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ચેડા પ્રશ્ન ચિહ્નની સાથે આ સાથે જ બિગ ડિબેટ અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી